હરિયમ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વિષય ગણિત ધોરણ 5 બરાબર વિષય ગણિતમાં આપણે પુનરાવર્તન કરીશું. તો તમારો સંપૂર્ણ કોર્સ અહીંયા પૂરો થઈ ગયો છે બરાબર, અને આપણે પુનરાવર્તન કરીશું. તો દરેક વિદ્યાર્થીઓને કે જ્યારે 1-14 પ્રકરણ ગણિતમાં દરેકને ખ્યાલ આવી ગયો હશે અને બધા દાખલા પણ ગણતા હશો, અને ઘડિયા અત્યારે હું કહીશ કે ઘડિયા પણ આ પરિસ્થિતિને કારણે તમે ભૂલી નહીં ગયા. જે વિદ્યાર્થીઓ આપણે 4th ધોરણમાં અભ્યાસ કરતા હતા અને સરસ રીતે ઘડિયા બોલતા હતા, બધા બોલતા હતા ને, અને બધાને ઘડિયા પણ યાદ હશે, તમારા ગુણાકાર ભાગાકાર પણ તમારા તૈયાર હશે, અને એવી જ રીતે તમે કંઈક નવું આપણે ધોરણ 4માં જે અભ્યાસ કર્યો હતો પરિમિતિ, તો બરાબર તે કોરોના પરિસ્થિતિને કારણે જે આપણે અભ્યાસ કરી શક્યા ન હતા, જે પાછળના ચેપ્ટર હતા કે પ્રકરણ 13 તો ખેતર અને તેની ફરતી વાડ, આપણે એનો અભ્યાસ તો કર્યો હતો લગભગ, પણ પુનરાવર્તન રૂપે આપણે અભ્યાસ કરી શક્યા ન હતા કારણ કે આપણી પરિસ્થિતિ એવી હતી. તો આપણે એ પૂરેપૂરો અભ્યાસ જેટલો થવો જોઈએ એવો અભ્યાસ આપણે કરી શક્યા ન હતા. તો આપણે ધોરણ 5માં તમને જ્યારે 1-14 પ્રકરણનો અભ્યાસ કર્યો એમાં આપણે તમને પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલા પણ શીખવાડ્યા હશે. હવે તમને આગળના ચેપ્ટર જે છે પ્રકરણ એનું પુનરાવર્તન પણ થઈ ગયું છે, તો થોડું માહિતી હું આપી દઈશ તમને, અને પછી આપણે બીજા જે ચેપ્ટર સુધી આપણે અહીંયા આવ્યા છીએ ત્યાં સુધી દાખલા શીખીશું. તો આપણે રાષ્ટ્રીય ફર કેરી, તો એમાં આપણે દરેકને સમજ પડી હશે, અને દરેક જે સંખ્યા, તો તમે 1,00,000 સુધીની સંખ્યા તમે ધોરણ જ્યારે 4th ધોરણમાં હતા ત્યારે શીખ્યા હતા કે નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા, તો 1 અંકની નાનામાં નાની સંખ્યા છે 1, અને 1 અંકની મોટામાં મોટી સંખ્યા તો આપણે લખતા હતા 9. એવી જ રીતે 2 અંકની નાનામાં નાની સંખ્યા તો 10, અને 2 અંકની મોટામાં મોટી સંખ્યા તો 99. 3 અંકની નાનામાં નાની સંખ્યા પૂછી હોય તો આપણે લખીએ 100, અને 3 અંકની મોટામાં મોટી સંખ્યા પૂછી હોય તો 999. એવી જ રીતે 4 અંકની નાનામાં નાની સંખ્યા 1,000, 5 અંકની નાનામાં નાની સંખ્યા 10,000, અને 6 અંકની નાનામાં નાની સંખ્યા 1,00,000. અને જ્યારે 4 અંકની મોટામાં મોટી સંખ્યાની વાત કરીશું તો 9,999. 5 અંકની મોટામાં મોટી સંખ્યા તો 99,999, અને 6 અંકની મોટામાં મોટી સંખ્યા તો 9,99,999. પરંતુ થોડો ફરક છે કે આપણે જો ધોરણ 4 સુધી અભ્યાસ કરતા હતા તો આપણે અંક લખતા હતા ગુજરાતીમાં. હવે 5માં ધોરણમાં તમે અભ્યાસ કરો છો ત્યારે તમારે ગણિતમાં ગણિત વિષય અભ્યાસ કરો છો ત્યારે તમારે અંક અંગ્રેજી અંક લખવાના હોય છે, એ દરેકને આવડતા જ હોય છે બરાબર. તો તમે દરેક અંકનો વિસ્તાર કરતા આવડતો હોવો જોઈએ, દરેક અંકની સ્થાન કિંમત પૂછી હોય તો પણ તમને આવડતી હોવી જોઈએ, સંખ્યાની ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ કેવી રીતે ગોઠવવો એ પણ તમારે સમજવા હોવું જોઈએ, કે ચડતા ક્રમમાં સૌથી પહેલાં કઈ સંખ્યા આવે, તો પછી તમે 1 લખી દો કે ચડતા ક્રમમાં પહેલાં 1 સંખ્યા આવે, તો તમારો જવાબ ત્યાં ખોટો પડે છે. તમારે લખવું પડે કે ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાની સંખ્યા આવે, અને ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં કઈ સંખ્યા આવશે, તો આપણે ત્યાં લખીશું કે ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં મોટી સંખ્યા આવે. એટલે કે મોટી અને નાની એનો કહેવાનો મતલબ એવો છે કે આપણે આપણને જે સંખ્યાઓ આપેલી છે અને એ સંખ્યાઓમાં આપણે ગોઠવવાની હોય તો એ રીતે ગોઠવવી પડે, અને આપણે 1થી બોલતા બોલતા 100 સુધી અંક જઈશું તો એ ચડતો ક્રમ કહેવાય, અને ઉતરતો ક્રમ એટલે કે ઉલટા અંક બોલીશું એ ઉતરતો અંક. જેમ સ્થાન કિંમતની વાત મેં કરી, ચડતા ઉતરતા ક્રમની વાત કરી, એમ તમને વચ્ચેની સંખ્યા, પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા પણ ઓળખતા આવડતી હોવી જોઈએ. પછી ઘણાને પૂછ્યું હોય છે કે 8,000ની પહેલાં તરત કઈ સંખ્યા આવે, તો ઘણા 8,001 લખતા હોય છે, અને આગળની સંખ્યા કીધી હોય તો આપણે 7,999, અને એવું પૂછ્યું હોય કે 9,999ની તરત પછીની સંખ્યા લખો, તો આપણે લખીએ કે 9,999 પછી તરત 10,000 આવે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે સંખ્યાને ઓળખી શકીએ છીએ કે નથી ઓળખી શકતા, અને 852 લખવાના કીધા હોય, 5,985 કોઈ પણ સંખ્યા લખવાની કીધી હોય તો તમે લખી શકો બરાબર,
અને ગુણાકાર પણ તમને મૌખિક પૂછવામાં આવ્યો હોય તો તમે રૂઢિયા સારી રીતે તૈયાર કર્યા હશે તો તમે ગુણાકારના જવાબ સરળતાથી આપી શકશો અને તમારા ઘડિયા એની મદદથી ભાગાકાર પણ તમે સારી રીતે કરી શકો તો હવે આપણે પુનરાવર્તનની વાત કરીએ છીએ ત્યારે હું આગળથી પણ સમજાવી દઈશ તમને કે અહીંયા જે કેરી રાષ્ટ્રીય ફળ કેરી વિશે સમજાવ્યું હતું તો એમાં તમને સમજ આપી હતી કે આ જે એ કેરીનો ભાવ કેટલો હોય છે એ પ્રમાણે પછી ફેરા કેટલા એક બળદગાડું એક ફેરામાં આટલી કેરી લઈ જાય છે તો બીજા ફેર આટલા કિલોગ્રામ કેરીઓ લઈ જાય એવા ત્રણ ફેરા કરે તો કુલ કેટલી કેરી લઈ જઈ શકે અને જુદા જુદા દાખલા તમે શીખ્યા હતા આકારોની વાત કરીએ તો તમે કાટકોણ કાટ લઘુકોણ અને ગુરુકોણ એવા આકારો પણ શીખ્યા હતા અને એનાથી બનતા ખૂણા વિશે પણ સમજ્યા હતા અને તમે ચોરસ આ જ્યારે ચોરસ એની એ અહીંયા આપણે ખેતર અને તેની ફટેવાડમાં પણ શીખી ગયા હતા કે તમને કોઈ મોટું લંબચોરસ દોરીને આપ્યો હોય એમાં એક એક સેન્ટીમીટરના ખાના દોરીને આપ્યા હોય છે અને એમાં આકાર બતાવેલા હોય તો એ આકાર આપણે નાનું એક ચોરસ હોય તો એ પ્રમાણે આપણે આકાર એટલે કે આટલા સેન્ટીમીટર થયા બરાબર કે પાનનો આકાર આપ્યો હોય એ બી સી ડી આપણે આપીએ તો એ આકારમાં પાંચ ચોરસ સમાયેલા બી આકારમાં છ કે નવ સમાયેલા એવી રીતે આપણે ગણી શકીએ છીએ અને તમને સમજાવ્યું હતું મેં ધોરણ ચારમાં પણ કે બે જ્યારે ચોરસ નાના નાના હોય છે ત્યારે એક ચોરસ બને અને એવા ચોરસ ખાના ત્રણ જેવા હોય બહુ નાના નાના હોય તો એ ત્રણ ભેગા થઈને એક ચોરસ બને છે તો તમને ખ્યાલ આવી ગયો હશે તો અહીંયા આપણે પ્રકરણ પુનરાવર્તન સ્વરૂપે શીખીશું અને તમને આ બધા જે પ્રકરણ છે એની તમને પેટર્ન એ વિશે પણ આપણે શીખી ગયા હતા ધોરણ ચારમાં અને તમારું પુનરાવર્તન લગભગ થઈ ગયું છે અને આપણે પુનરાવર્તનમાં તમે ચેપ્ટર અગિયારમાં આવી ગયા છો તો આપણે ચેપ્ટર અગિયારની વાત કરીશું તો એમાંથી થોડા દાખલા શીખીશું કે જ્યારે તમને લંબચોરસ અને ચોરસની વાત કરવામાં આવે છે ત્યારે લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું હોય છે ત્યારે એના ચોરસની લંબચોરસની પરિમિતિનું સૂત્ર તમે શીખ્યા હતા ધોરણ ચારમાં તો લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ જ્યારે તમને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય તો તમે લખી શકો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈનું માપ એક જ વખત લેવાનું અને પહોળાઈનું માપ એક જ વખત લેવાનું અને તમારે ગુણાકાર કરવાનું તો આપણે લખીશું કે 90 સેમી લાંબ એક લંબચોરસની લંબાઈ તો એવું કીધું કે એક લંબચોરસની લંબાઈ
લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર કરીને 90 સેમી ગુણ્યા 25 સેમી. હવે આ બંનેનો આપણે શું કરવું પડે? ગુણાકાર. તો અહીંયા આપણે ઊભો ગુણાકાર કરીને જોઈશું 90 ગુણ્યા 25. તો અહીંયા આપણે જ્યારે ચોથા ધોરણમાં હતા એટલે આ રીતે દાખલા પણ શીખતા હતા. તો 90 ગુણ્યા 25 કરીશું. તો પહેલા ઉપર પણ બે રકમ છે, નીચે પણ બે રકમ, એટલે એકમના સ્થાને મૂકીશું શૂન્ય. નીચેમાંથી દશકનો એકમ પાસે ગુણાકાર કરશે તો બેનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય. તો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર હંમેશા કેવો આવે? શૂન્ય. તો બેનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય, બેનો નવ સાથે ગુણાકાર તો બે નવા 18. હવે આપણે પાંચનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય, પાંચનો નવ સાથે ગુણાકાર તો પાંચ નવા 45. હવે આ બંનેનો આપણે સરવાળો કરીશું તો શૂન્ય શૂન્ય શૂન્ય, શૂન્ય વત્તા પાંચ તો પાંચ, આઠ ને ચાર બાર, બધી એક, એક ને એક બે. તો અહીંયા આપણે જવાબ લખીશું 2250. તો અહીંયા દરેકને ખ્યાલ આવતો હશે બધાને, બરાબર, કે તમે અગાઉ પણ શીખી ગયા હતા જ્યારે તમને ટીચર સમજાવતા હતા એ વખતે પણ બધાએ દાખલા ગણી લીધા હશે. તો આપણે ક્ષેત્રફળ શોધીશું એટલે આગળ ચોરસ સેન્ટીમીટર એવી રીતે પણ લખતા હોઈએ છીએ, બરાબર. તો હવે આપણે અહીંયા લંબાઈ લંબચોરસની વાત કરીએ એવી રીતે ચોરસની વાત કરીએ તો અહીંયા લખીશું ચોરસ સેમી. તો આ ક્ષેત્રફળની વાત કરીએ છીએ. હવે આપણે આ જ દાખલામાં અહીંયા પરિમિતિ શોધવાની છે. તો અહીંયા દાખલો બધાનો લખાઈ ગયો હશે તો હવે આપણે પરિમિતિ શોધીશું. હવે ત્યાં જ્યારે લંબચોરસથી તમે ક્ષેત્રફળ શોધ્યું તો તમારે શું કરવાનું છે ભાઈ? ગુણાકાર. હવે આ માપ આજ છે, એક લંબચોરસની લંબાઈ 90 સેન્ટીમીટર અને પહોળાઈ 25 સેમી છે. તો તે લંબચોરસની પરિમિતિ શોધો. તો લખીશું લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, અથવા તમે એલ વત્તા બી વત્તા એલ વત્તા બી પણ લખી શકો. અને આ સૂત્ર ના લખવું હોય તો અથવા કરીને ફોર લંબાઈ, તો અથવા ફોર એલ એ રીતે પણ તમે લખી શકો. અને નહીં એલ વત્તા બી વત્તા એલ વત્તા બી એ રીતે પણ લખી શકો. તો અહીંયા બરાબર કરીને ફોર સોરી અહીંયા ટુ લખીશું, બરાબર. જ્યારે ચોરસની વાત કરીએ ત્યારે આપણે ફોર લંબાઈ લખી શકીએ, પરંતુ અહીંયા લંબચોરસ છે એટલે આપણે ટુ કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. આ લંબચોરસની વાત કરીએ છીએ એટલે લંબાઈ વત્તા પહોળાઈ. હવે અહીંયા બરાબર કરીને ટુ લંબાઈ છે 90 સેમી વત્તા 25 સેમી. હવે કૌંસમાં જે સંખ્યા છે બંનેનો સરવાળો કરીશું. અને આ રીતે જે સૂત્ર આપ્યું કે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ કરો, તો એ હું અહીંયા લખીને બતાવીશ કે 90 સેમી વત્તા 25 સેમી વત્તા 90 સેમી વત્તા 25 સેમી. તો
5 ને 10 ની 0 ગુણતિ 1 9 ની 10 10 ને 2 12 12 ની 9 તો 21 અને 2 23 તો 230 સેમી એ એ સૂત્ર અહીંયા જે લખ્યું એ પ્રમાણે લખો તો તમે આ રીતે 90 સેમી વત્તા 25 સેમી વત્તા 90 સેમી વત્તા 25 સેમી એ રીતે લખવાનું અને જો તમે આ સૂત્રનો ઉપયોગ કરો છો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો તમારે 2 કૌંસમાં 90 સેમી વત્તા 25 સેમી હવે આપણે અહીંયા 90 સેમી વત્તા 25 સેમી નો સરવાળો કરીશું તો 115 સેમી તો 2 તો રાખવાના 12 અને 115 સેમી હવે 115 ને આપણે 2 વડે ગુણીશું તો 115 ગુણ્યા 2 2 5 10 ની 0 બધી 1 2 1 2 ને 1 3 2 1 2 તો બરાબર 230 સેમી તો આ રીતે તમે બંને રીતે દાખલો ગણી શકો આ રીતે પણ ગણી શકો અને આ જે લંબાઈ વત્તા પહોળાઈ કીધું એ આ પ્રમાણે થાય અને જો આ સૂત્રનો ઉપયોગ કરશો તો તમારી આ રીત થશે તો અહીંયા પણ દરેકને ખ્યાલ આવી ગયો હશે બરાબર જે પુનરાવર્તન છે એ તમે શીખો પહેલા માત્ર લંબાઈ આ લંબચોરસની પરિમિતિ અને શોધવાનું અને ક્ષેત્રફળ શોધવાનું શીખવાડીશ અને પછી બીજા દાખલા આપણે શીખીશું હવે આપણે દાખલો લખીશું એક ચોરસની પરિમિતિ શોધો લખીશું નંબર 2 એક ચોરસ બગીચાનું માપ 28 મીટર ચોરસ બગીચાની લંબાઈ 28 મીટર છે તો તે બગીચાની પરિમિતિ શોધો બરાબર તો અહીંયા પરિમિતિ અને ક્ષેત્રફળ તમારા મનમાં એવું થશે કે અમે એમ આવી રીતે કેમ સમજાવે છે તો આપણે આ જ્યારે પરિમિતિ અને ક્ષેત્રફળ આવડશે તો એના પરથી આપણે બીજા દાખલા તમારા જે રીત આવે છે દાખલાઓમાં કે 5 સેન્ટીમીટરની ટાઇલ લગાવવાની નીચે એ દાખલા પછી આ દાખલા શીખ્યા પછી આપણે એ દાખલા ગણીશું તો અહીંયા ચોરસની વાત કરી છે તો આપણે લખીશું કે ચોરસ બગીચાની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ અથવા આપણે બીજું સૂત્ર પણ લઈ શકીએ કે ફોર લંબાઈ અથવા તમે આ રીતે લખી શકો કે ફોર એલ એલ એટલે લંબાઈ બરાબર મેં તમને કીધું હતું કે ચોરસમાં ચારે બાજુના માપ કેવા હોય બે સરખા અને લંબ ચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય છે બરાબર તો અહીંયા તમે આપણે લખીશું કે લંબાઈ 28 મીટર વત્તા 28 મીટર વત્તા 28 મીટર વત્તા 28 મીટર અથવા આ રીતે પણ લખી શકો
કે ફોર કૌંસમાં 28 જો તમે આ રીતે લખો તો લખશો તો તમારે ચાર વખત 28 મીટર 28 મીટર 28 મીટર 28 મીટર એનો આપણે સરવાળો કરીશું તો 28 અને 28 56 અને 56 ને 56 112 અને 4 28 બરાબર તો 28 ને આપણે 4 વડે ગુણીશું એટલે કે 4 દેખે ચારે બાજુઓ તમને એવું ના થવું જોઈએ કે 4 કેમ લખ્યા લંબચોરસમાં 12 2 કેમ લખ્યા 2 એટલે કે સામસામેની બાજુઓ લંબા લંબચોરસમાં લંબાઈ અને સામસામેની બાજુ એટલે કે બંનેની લંબાઈ સરખી હોય બંને બાજુની પહોળાઈ સરખી હોય તો અહીંયા 4 કીધા એટલે કે ચોરસની ચારે બાજુનું માપ કેવું હોય ભાઈ સરખું એટલે આપણે 28 ને 4 વડે ગુણાકાર કરીશું તો 28 ગુણ્યા 4 તો 4 8 32 વધી 3 4 2 8 9 10 ને 11 તો 112 મીટર અહીંયા પણ આપણો જવાબ આવે છે 112 નક્કી કરે તો 28 થી 28 56 અને 56 ને 56 112 તો અહીંયા જે માત્ર તમને લંબચોરસ અને ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળની જે સમજ આપી તે તમને ખ્યાલ આવ્યો હશે બરાબર અને એના પરથી ઘણા દાખલા છે આપણા કે એની લંબાઈ અને પહોળાઈ અલગ હોય છે એમાં 5 સેન્ટીમીટરની ટાઈલ લગાડવાની છે તો કેટલી ટાઈલ લગાડી શકાય એવા ઘણા દાખલા છે એ પણ શીખવાના છે પરંતુ તમને પહેલા પરિમિતિ અને ક્ષેત્રફળ આવડતું હશે તો તમે બધા જ દાખલા સહેલાઈથી ગણી શકશો અને ખાસ તમારા ઘડિયા તમને કમ્પ્લીટ આવડતા હોવા જોઈએ જેવા ચોથા ધોરણમાં અભ્યાસ કરતા હતા અને ઘડિયા કરતા હતા ઘણા વિદ્યાર્થી મિત્રોને ઘડિયા પૂરા પીસ સુધી તૈયાર નહોતા થયા બરાબર આરામમાં લખવા પડતા તમને ભાઈ તમને ખ્યાલ છે કે આપણે ઘડિયો હોમવર્કમાં આપણે આપતા એટલે કે ઊભા કરતા ક્લાસમાં બોલવા માટે અને તમે ઘડિયા બોલી નહોતા શકતા ઘણા વિદ્યાર્થી તમે જે વિડીયો જોતા હશો એમાં તમને ખ્યાલ આવી જતો હશે કે મેં આપણને 5 અક્ષર લખવા આપતા હતા હોમવર્કમાં અથવા ક્લાસમાં બેસીને પણ જ્યારે લખવા આવતા હતા અને બોલાવતા પણ હતા વારા ફરતી કે આ ઘડીઓ ફટાફટ કરીને કહેતા કે આ ઘડીઓ બોલો ચલો આ ઘડીઓ બોલો પરંતુ આપણે આ પરિસ્થિતિને કારણે વર્ગખંડમાં હાજર નથી તો ઘરે બેસીને પણ તૈયારી કરવી પડશે જો વર્ગખંડમાં હો તો તમને વારા ફરતી ઘડિયા પણ આપણે બોલાવીએ છીએ વર્ગખંડમાં અભ્યાસની સાથે સાથે દરેક વિદ્યાર્થી મિત્રનો વારો પણ આવતો હોય છે ઘડિયા બોલવાનો તો અત્યારે તમારા ઘડિયા કમ્પ્લીટ વિશે તૈયાર થયેલા હશે તો તમારી મમ્મી પપ્પાની સામે અથવા કોઈ મોટા ભાઈ બહેન હોય તો એમની સામે તમારે બોલવાના અથવા જો એવી રીતે ના હોય તો આપણે જાતે લખીને જાતે કોઈ લક્ષણ હોય એમાં તમારે ઘડિયા લખી લેવાના અને પછી આપણે ચેક કરવાના અથવા મમ્મી પપ્પાને આપવાના બરાબર સામે બોલવું ના હોય તો કોઈ પેજમાં અથવા રફનોટમાં તમારે ઘડિયા મોઢે લખવા બેસવાનું ઘડિયા તો કંઈ બહુ વાર થતી નથી તમે 2-20 સુધી એટલે કે 1-20 સુધીના ઘડિયા લખો તો બહુ સમય થતો નથી તમારા જો તમારા ઘડિયા કમ્પ્લીટ તૈયાર હોય તો તમે અડધા કલાક પહેલાં પણ તમારા ઘડિયા લખી શકો છો એટલે તમારે ઘડિયા તો તૈયાર રાખવા જ પડશે અને સંપૂર્ણ તૈયારી કરવાની છે તો અહીંયા તમારો જે કોર્સ પૂરો થઈ ગયો છે અને તમે નોટબુક તો બનાવી છે તો તમારે એમાંથી તમારો મહાવરો ચાલુ રાખજો અને હવે આપણે તો પુનરાવર્તનના એટલે કે જે પ્રિય તમારા વિડીયો આવશે પુનરાવર્તન વિડીયો આવશે તો એ જે વિડીયોમાં શીખવવામાં આવે એ પણ નોટ બનાવજો અને આપણે પરીક્ષા લેવાય તો આપણે સારી રીતે દાખલા ગણી શકીએ દરેક વિદ્યાર્થીને ખાસ સૂચના કે વર્કશીટ પણ સારા અક્ષરે લખે અને તમારા ઘડિયાની સંપૂર્ણ તૈયારી કરવાની છે અને જો સમજ ન આવતી હોય તમને દાખલામાં કે એવું કોઈ કન્ફ્યુઝન હોય તો પણ તમારે મમ્મી પપ્પાની મદદ લેવાની છે આ પરિસ્થિતિમાં આપણે સ્કૂલમાં આવી શકતા નથી ઘરે છીએ અને ઘરે બેસીને અભ્યાસ કરતા હોઈએ તો આપણા મોટા ભાઈ બહેનની પણ મદદ મેળવવી જોઈએ અને ગુણાકાર એ ભૂલી નહીં જવાના ગુણાકારનો પણ મહાવરો અને ભાગાકાર તો 5મા ધોરણમાં આપણે 4થા ધોરણમાં શીખતા હતા એ રીતે પણ ભાગાકાર બીજી રીતથી પણ આવે છે બરાબર તો તમારે એ જે બીજી રીત છે એ રીતે પણ ભણવાનો પ્રયત્ન બધા કરજો અને આ જે દાખલા સમજાવ્યા એમાં દરેકને ખ્યાલ આવી ગયો હશે માત્ર પરિમિતિ અને ક્ષેત્રફળની સમજ આપી દીધી કે જે પુનરાવર્તન હતું એટલે શરૂઆતથી તમને સમજ પડે એટલે આજે પુનરાવર્તન સ્વરૂપે આપણે જે પ્રકરણ 11 માંથી આપણે શીખ્યા
આજે પ્રકરણ હતું 11 એમાં તમને પરિમિતિ અને ક્ષેત્રફળની સમજ આપી હતી એમાંથી આપણે બે દાખલા શીખ્યા તો દરેકને ખ્યાલ આવી ગયો હશે કે આ ક્ષેત્રફળની પરિમિતિ તો શું કહેવાય અને આપણે દાખલા કેવી રીતે ગણાય તો દરેકને ખ્યાલ આવ્યો હશે હવે આના ઉપરથી આપણે બીજા દાખલા હવે પછીના તાસમાં શીખીશું